તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે। 25મી ઓગસ્ટ 2021 25મો દિવસ વિશ્વાસ ઘોષણા। હું જાહેર કરું છું કે હું બચી ગયો છું, હું ખીલ્યો છું, મારા માર્ગમાં આવતી દરેક મુશ્કેલીઓ છતાં હું સમૃદ્ધ થયો છું। હું જાણું છું કે જીવનની દરેક અડચણ પુનઃપ્રાપ્તિ માટે એક સ્થાપના રૂપ છે। હું બંધિયાર નથી કે મારા સપના છોડતો નથી કે હું જ્યાં છું ત્યાં સ્થાયી થતો નથી। મારા પ્રભુની કૃપા મારા પર છે, તેમણે મારા હાથના કામને હું જે પણ કરું છું તેની સ્થાપના કરી છે અને સમૃદ્ધ બનાવી છે। હું જાણું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ તેના મહિમા માટે અને મારા સારા માટે બધું બદલી નાખે છે। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય સંવેદનાઓ। માંદગી અને રોગનો મારા પર કોઈ અખત્યાર નથી। હું પ્રભુના શબ્દનું બાળક છું। પ્રભુનો શબ્દ મારી માંસપેશી માટે દવા છે અને મારા શરીર માટે જીવન છે। હું દરરોજ પ્રભુની હાજરીના શરતી વાતાવરણમાં રહું છું અને હું દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ અને વર્ષના 365 દિવસ દિવ્ય સ્વાસ્થ્યનો આનંદ માણું છું। પ્રભુનું જીવન મારા અસ્તિત્વ દ્વારા ચાલે છે, કારણ કે હું તેમના શરીર, તેમના માંસ અને તેમના અસ્થિનો સદસ્ય છું। હું ખ્રિસ્ત પ્રભુમાં જીવંત છું। આમેન। હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ। હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું। હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માગું છું તે બોલું છું। હું એક અવિભાજ્ય બીજ છું। હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયેલ છું। હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું। હું ખરા સમયમાં મબલક પાક આપું છું। હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષ જેવો છું। હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ, મારા પાન કદી નહીં કરમાય। હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ। ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે। હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું। હું એક આત્મા છું, મારા આત્મામાં એક મન છે, મારા આત્મા અને મારું મન એક શરીરમાં રહે છે। મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે, મારું મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારું શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે। ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું। પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે। હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું। હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે। હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું। હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું। હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું। હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું। હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપું છું। મારા લોહીના દરેક કોષમાં જીવન છે। મારા હાડકાં અને સાદા નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે। મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે। મારી આંખોનું તેજ સારું છે। મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ તંદુરસ્ત છે।
મારા વાળના મૂળ સજ્જડ છે, હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જબડા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચનતંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચવામાં સક્ષમ છે. ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય.